નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગુજરાતી. આજે આપણે ભણીશું ગુજરાતી. તો ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં જોઈએ તો આજે આપણે એક નવો પાઠ શરૂ કરીશું, પાઠ 7, કલાકારની ભૂલ. તો આ પાઠને જોઈએ. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ તુલમોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ આપવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પરંતુ કઈ મૂર્તિ ચાલે ખરી? આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા. આખરે સમય જતાં એક વૃદ્ધ થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે હવે મને ગમે ત્યારે મૃત્યુ આવશે અને મરવું પડશે. મારે કોઈ એવું કાર્ય કરી જવું જે કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ જ તફાવત ખ્યાલ ના આવે તેવી કળા એની પાસે હતી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરકીબ વિચારી કાઢી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. દૂત મોહનના ઘરે આવ્યો, જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. દૂતને નવાઈ લાગી. એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં, એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. યમરાજને બધી વાત કહી દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈ યમરાજ ગુસ્સે થયા. યમરાજને કહ્યું, મૂર્ખ, મોહન એક જ છે, પરંતુ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે કે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. તો પાછો ચાલ્યો. મોહનને દૂતના પગલાંનો અવાજ સાંભળ્યો. પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવિત મોહન છે. જો કે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો, પરંતુ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોત તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં. એ એકદમ બોલી ઉઠ્યો, સી ભૂલ છે, સી ભૂલ છે. દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. એક સરસ મજાનો પાઠ જોઈ લીધા પછી તેના સ્વાધ્યાયન માટે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 41 ઉપર પ્રશ્ન નંબર 7, કલાકારની ભૂલ, પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. અહીં આપેલી સૂચના મુજબ આપણને આપેલા પ્રશ્નના સાચા જવાબનો અક્ષર સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પ્રશ્ન નંબર 1, ચોકીદારની મૂર્તિને જોઈ કોણ ભાગી ગયું? તેમના ઓપ્શન છે બાળકો, પોલીસ, ચોર. તો સાચો જવાબ છે ચોર. પ્રશ્ન નંબર 2, શિલ્પીએ પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી કેટલી મૂર્તિઓ બનાવી? તો 10, 11, 21. તો અહીં સાચો જવાબ છે 10, કારણ કે બધા ભેગા થઈ અને 11 થતા એટલે કે 10 મૂર્તિ બનાવી અને એક પોતે મોહન. પ્રશ્ન નંબર 3, દૂતને નવાઈ લાગી કારણ કે ઘરમાં ઠેર ઠેર મોહન ઊભો હતો. એક સાથે 11 મોહન ઊભા હતા. મોહન તેને જોઈ મોટેથી હસવા લાગ્યો. તો અહીં સાચો જવાબ છે એક સાથે 11 મોહન ઊભા હતા.